ખૂબ ધનવાન કુટુંબની યુવતીને પરણવાની ઈચ્છા હોય પણ એમ કે ભાઈ એ યુવતીઓ વ્યવહારિક ના હોય કામ ના હોય કામ નથી કરી શકતી એટલે એ એના કરતાં તો આપણે સમાધાન કરીને બીજી સારી સરળ યુવતીને પરણવું સારું બરાબર તો અને બીજું છે મીઠા લીંબુનું વ્યક્તિકરણ હવે આપણે બધા જ જાણીએ છીએ કે લીંબુ કોઈ દિવસ મીઠું ન હોય તો છતાંય મારા ભાગે આવ્યું છે એટલે એ મીઠું છે ઉદાહરણ તરીકે આઈએસ આઈપીએસ એટલે કે યુપીએસસીની પરીક્ષાની વર્ષોથી કોઈ વ્યક્તિ તૈયારી કરતી હોય અને એ તૈયારીમાં એ છેલ્લે નિષ્ફળ જાય છે ત્યારે સમાજમાં ભાવથી એને જોવાના જે પ્રયાસો થતા હોય છે એટલે લોકો એવું વિચારે કે ભાઈ બહુ મહેનત કરી પણ તને ફળ મળ્યું નહીં તો એનો એ સામનો કરવા માટે તૈયાર નથી હોતો એટલે પોતાના હામની રક્ષા કરવા માટે એવું કે ભાઈ જો આઈએસ કે આઈપીએસ કે કલેક્ટર બનીએ તો પછી એમાં શું તો એ ટ્વેન્ટી ફોર સેવન જોબ છે ગમે ત્યારે ગમે તે ઘટના ઘટી જાય સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવી પડે એના કરતા માટે સમય નથી મારે તો કુટુંબ માટે સમય આપવો છે એના કરતા શિક્ષકની નોકરી સારી

જનરલી આપણે સમાજમાં અને ખાસ કરીને ટીચિંગ ફિલ્ડની અંદર જોતા હોય છે કે વિદ્યાર્થીઓ અને ઘરમાં જોઈએ તો બાળકો એટલે સમાજમાં બીજા લોકો જ્યારે આપણા અસ્તિત્વને સ્વીકારી સ્વીકારતા નથી ત્યારે અજ્ઞાત રીતે આપણે એવી બધી વસ્તુઓ કે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ કે જેના દ્વારા લોકો આપણી તરફ ધ્યાન આપતા થાય કારણ કે છેલ્લે તો આપણું મહત્ત્વ પણ આપણે બતાવવાનું હોય છે તો અજ્ઞાત રીતે આવી પ્રક્રિયાઓમાં ખાસ કરીને કુટુંબમાં જોઈએ છીએ તો બાળકો માનો કે માતા પિતા બાળકો પ્રત્યે ધ્યાન ના આપતા હોય

પૂછતા હોય છે ને એ રીતે આખા ક્લાસનું ધ્યાન એ પોતાની તરફ વાળવાના પ્રયાસો કરતા હોય છે ક્યારેક ક્યારેક બરાબર છે આવી બધી બચાવ પ્રયુક્તિઓ આપણને ઉપયોગી બનતી હોય છે એટલે કે એના દ્વારા આપણે અહમને રક્ષી શકીએ છીએ પણ જો એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેક ભ્રાંતિ ભ્રમમાં રચ્યો પચ્યો રહે છે અને એના કારણે એ વ્યામોહાત્મક વિકૃતિઓ તરફ ધકેલવાની એની પૂરેપૂરી શક્યતા અને એનું સતત ધ્યાન ખેંચવા તરફ જ લક્ષ્ય બની જાય છે એ સાધ્ય બની જાય છે બચાવ પ્રયોગથી જ એનું સાધ્ય બની જાય છે પછી કોઈ કાર્ય નથી કરી શકતો લક્ષ્ય બરાબર છે લક્ષ્ય પ્રતિ એ ગતિ નથી કરી શકતો એના કારણે એવું જે ધ્યાન ખેંચવાની પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીઓ ઘણીવાર હોશિયાર હોય તો પણ પરિણામ મેળવવામાં એ પાછા પડી જાય છે હા કારણ કે એનું મુખ્ય ધ્યાન મુખ્ય બીજા લોકોનું ધ્યાન ખેંચવામાં હોય છે કે આમાં અમે જો ધ્યાન ખેંચી નહીં શકીએ તો હું છવાય નહીં જાઉં તો મારું શું થશે અને આ જે વૃત્તિ છે એના કારણે ઘણીવાર એનું જે મૂળ પ્રવૃત્તિ છે એની તરફ વિદ્યાર્થી ધ્યાન આપી શકતો નથી અને એવા વિદ્યાર્થીઓનું પરિણામ ધીમે ધીમે ઘટતું જતું હોય છે આ ઉપરાંત ધ્યાન ખેંચે વર્તનની બાબતમાં એક ખાસ બાબત નોંધવામાં આવી છે કે કન્યાઓ ખાસ કરીને યુવતીઓ કોલેજમાં ભણતી હોય ત્યારે વિશેષ પરિધાન કરે છે અને ઘણીવાર પોતાની લઘુતા ગ્રંથિને છુપાવવા માટે આ છોકરીઓ એ પ્રકારના પરિધાન કરતી હોય છે કે જેથી લોકોનું ધ્યાન તો ખેંચાય જ પણ એ ધ્યાન ખેંચવાની જે પ્રવૃત્તિ છે એના લીધે એ યુવતીની પોતાની એક પ્રકારની જે સામાજિક છાપ છે મર્યાદા છે એનો ભંગ થાય છે અને પરિણામે યુવતી માટે જ નુકસાનકારક બને છે તો આ બાબતનું વિદ્યાર્થી મિત્રોએ ખાસ વધારે ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત બીજી જે બચાવ પ્રયુક્તિ છે અશ્વિનભાઈ ધ્યાન આકર્ષક બચાવ પ્રયુક્તિઓમાં પછી આવે છે તાદાત્મ્ય અટેચમેન્ટ હવે આપણે ઘણી વખત એવું થઈ જાય કે આપણે પોતે દેહ સિદ્ધિ હાંસલ કરી શકતા નથી તો એવું બતાવવાના પ્રયાસ કરીએ છીએ કે આપણા જ કુટુંબની દાદા દાદી નાના નાની મમ્મી પપ્પા અથવા મિત્ર વર્તુળમાં જે પિયર ગ્રુપ છે માનો કે એનાથી બી આગળ જઈ ક્લાસનો વિદ્યાર્થી હવે ઉચ્ચ સિદ્ધિ મેળવે છે એક ઉદાહરણ આપ્યું તો આપણા સચિન તેંડુલકર માનો કે સચિન તેંડુલકરના ક્લાસમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય તો એ પોતે આજે ગૌરવ લેશે એ રીતે આપણે એની સાથે તાદાત્મ્ય સાથે છે અથવા આપણે જ્યારે ફિલ્મો જોતા હોય છે ત્યારે પણ ફિલ્મ જ્યારે ચાલતી હોય છે ત્યારે આપણે આપણી જાતને જે તે હીરો હિરોઈન અને જો સ્વભાવ એવો હોય તો ક્યારેક વિલન એની સાથે પણ આપણે એટલા સમય પૂરતું તાદાત્મ્ય સાધી લઈ છે અને એ પ્રકારના આવેગોનો અનુભવ કરતા હોઈએ છીએ એટલે આપણે પ્રત્યક્ષ રીતે ફિલ્મોની જે વાત કરી દે એટલે મને ખાસ યાદ આવ્યું જૂના સમયમાં જ્યારે આપણે ફિલ્મો જોવા જતા થિયેટરમાં ત્યારે કરુણ પિક્ચર હોય અને એમાં જો હિરોઈનને મુખ્ય નાયિકાને કંઈ દુઃખ પડતા હોય તો આજુબાજુની સીટોમાં ખરેખર આંસુ આંસુ વહેતા હોય અને ખરેખર નાક ખેંચવાના અવાજો આવતા હોય પિક્ચર પતે ત્યારે ઘણી બધી જે સ્ત્રીઓ છે એ નીકળતી વખતે કહેતી હોય બહુ સરસ પિક્ચર બહુ સરસ ફિલ્મ હતી બહુ સરસ સ્ટોરી હતી એમ કે આંસુ લુછતા લુછતા કહેતી હોય છે એ બતાવે છે કે તેણે મુખ્ય નાયિકા સાથે પોતાનું તાદાત્મ્ય સાધેલું છે આવી જ રીતે યુવાનો કોલેજમાં ભણતા તમારી ઉંમરના યુવાનો હંમેશા વારે વારે પોતાનો જુસ્સો બતાવવા માટે ફાઇટિંગ ઉપર આવી જતા હોય છે નાની નાની વાતમાં ગુસ્સો કરીને પોતાનું શારીરિક સૌષ્ઠવ બતાવવાની દરેકની ઈચ્છા ખાસ કરીને મહેચ્છા સ્પષ્ટ કરતા હોય છે પરંતુ આ પણ યોગ્ય માર્ગ નથી ખરેખર તમારે તમારું શારીરિક સૌષ્ઠવ બતાવવું હોય તો એ તમે રમતના ક્ષેત્રમાં બતાવી શકો પણ આ તમે શા માટે લડાઈ ઝઘડામાં બતાવતા હો છો એ ફિલ્મોની અસર છે ફિલ્મોના નાયકો સાથે તમે હંમેશા તાદાત્મ્ય સાધતા હો છો અને પછી કોલેજના પ્રાંગણમાં એની અસરો જોવા મળતી હોય છે બરાબર કે નહીં અશ્વિનભાઈ એટલે આવું તાદાત્મ્ય છે માત્ર વ્યક્તિથી વ્યક્તિનું નથી હોતું વ્યક્તિથી જૂથનું હોય સમૂહનું હોય ઘણી વખત માનો કે પક્ષ તો એક પક્ષ વિજેતા બને છે એમાં ભલે પોતે ચૂંટાઈ ન આવ્યા પણ છતાંય પોતાનો પક્ષ વિજેતા બન્યો છે એવું એ માનીને પોતાના અહમને એટલા સમય પૂરતું એ રક્ષે છે જેથી કરીને બીજાના ટીકાનો ભોગ એ ન બને ક્લાસમાં પણ એવું થતું હોય છે કે વિદ્યાર્થી જ્યારે પ્રથમ વર્ગ નથી મેળવી શકતો ત્યારે એવું કે ભાઈ હું ન મેળવી શક્યો કંઈ નહીં પણ મારા મિત્રએ પ્રથમ વર્ગ મેળવ્યો અથવા બોર્ડમાં ફર્સ્ટ આવ્યો કે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો એ રીતે સંતોષ માની લેતા હોય છે તો આ સિવાય પણ એક હજુ ધ્યાન આકર્ષક પ્રવૃત્તિ છે દોષારોપણની જેને આપણે પ્રક્ષેપણ તરીકે ઓળખીએ છીએ પ્રક્ષેપણમાં શું થાય છે કે વ્યક્તિ પોતાની અનિચ્છ લાગણીઓ ઈચ્છાઓ મહેચ્છાઓ દોષો એ બધા બીજા ઉપર એ આરોપિત કરી દે છે અથવા બીજામાં એ જોવાની પ્રયાસ કરે છે અથવા પ્રયત્ન કરે છે ઉદાહરણ આપણે આપીએ તો ભ્રષ્ટાચાર પોતે ભ્રષ્ટાચાર કરતા હોય એટલે એવું માનશે આપણે કહીએ ને કે જેને પીડીઓ થયો હોય એને બધાને જ દેખાય ચોર ને બધા ચોર જ દેખાય તો એવું કે ભાઈ પેલો ભી ભ્રષ્ટાચાર કરે છે એમ તો એ ભ્રષ્ટાચાર ની જે વાત છે એના સંદર્ભમાં એ પોતે ભ્રષ્ટાચારી છે એવું બતા એવું નથી બતાવવા માંગતા અને બીજા છે એવું બતાવીને પોતાની જાતનું રક્ષણ કરે છે કે જેથી કરીને સમાજમાં એ ટીકાનો ભોગ નથી દુનિયા કાળા બજાર કરે છે હા કાળા બજાર વિદ્યાર્થીઓ ખાસ એમ કે કે અત્યારના સમયમાં તો પરીક્ષામાં ચોરી ન કરતો હોય એવો એક પણ વિદ્યાર્થી હોય નહીં એટલે પરીક્ષામાં તો ચાન્સ મળે ત્યારે ચોરી કરી જ લેવી જોઈએ જોકે આ ખોટી બાબત છે પણ પોતાને પરીક્ષાની તૈયારી કરવાનો કોન્ફિડન્સ નથી તો એટલા માટે ખાસ એમ કે બધા ચોરી કરતા હોય છે ઈચ્છા એની પોતાની પણ ચોરી કરવાની હોય છે તો આ જે અનકોન્શિયસમાં અચેતન મનમાં રહેલી જે ખોટી ઈચ્છા છે એને આ રીતે પૂર્તિ આપવા માટે વ્યક્તિ ઈચ્છતી હોય નોકરીમાં આપણે એવું નથી કહેતા કે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ભાઈ નોકરી મેળવવી હોય તો લાગવક જોઈએ ઓળખાણ જોઈએ પરીક્ષામાં ગોલ્ડ મેડલ જોતો હોય તો જે તે પરીક્ષકો હોય એના એની સાથે સંબંધો હોવા જોઈએ ઓળખાણ હોવી જોઈએ તો આ બધી વાહ્યાત વાતો છે એનાથી માત્ર આપણે આપણા અહમની જ રક્ષા કરીએ છીએ પણ ઉલટાનું એના કરતાં જો આક્રમક બચાવ પ્રયુક્તિ છે એમાં પ્રયાસો જે આપણે વાત કરીએ કે ધ્યેય પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો વધારી દેવામાં આવે પ્રક્ષેપણ કરવાને બદલે ખરેખર પ્રવૃત્તિઓ પ્રત્યે જો ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે જે જે હવે આ પ્રયાસ વાળી આક્રમક પ્રવૃત્તિ છે આક્રમક બચાવ પ્રયુક્તિઓ એનો ઉપયોગ ખૂબ જ ઉપયોગી નીવડે છે દોષારોપક બચાવ પ્રયુક્તિઓ છે એ હંમેશા તમારા સમાયોજનમાં ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે કારણ કે પરીક્ષામાં પરિણામ સારું નથી આવ્યું તો તમે પરીક્ષા પદ્ધતિને દોષ દેશો જો પરિણામ સારું નથી આવ્યું તો અધ્યાપકને દોષ દેશો ક્યાં તો પરિણામ પ્રેક્ટિકલ પરીક્ષાનું સારું નથી આવ્યું તો મારા અધ્યાપક સારા નહોતા તો તમારા આંતરવૈયક્તિક સંબંધો પર એની અસર પડે છે જો તમે વધુને વધુ દોષારોપક પ્રયુક્તિઓનો ઉપયોગ કરો છો તો લોકો તમારા માટે એક કમેન્ટ ખાસ કરશે કે આને તો બીજામાં જ વાંક દેખાય છે તારામાં શું છે એ તમે જોતા નથી નાનપણમાં તમે એક કવિતા દયારામની ભણતા હશો અન્યનું તો એક વાંકું આપના અઢાર છે ઊંટને દરેક પ્રાણીમાં એક એક અંગ વાંકું જ દેખાય છે હકીકતમાં એના પોતાના જ અઢારે અંગ વાંકા હોય છે તો આ કમેન્ટ જે આ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે એના માટે આવી શકે છે પરિણામે વ્યક્તિમાં ક્યાં તો આંતરવૈયક્તિક સંબંધો બગડે છે અથવા તો એના પોતાનામાં લઘુતા ગ્રંથથી ધીરે ધીરે આવવા લાગે છે તો આ પ્રવૃત્તિ નુકસાનકારક છે એવી જ રીતની જે અહમ કેન્દ્રિત બચાવ પ્રયુક્તિ છે ત્રીજી એ છે પલાયનાત્મક બચાવ પ્રયુક્તિ પલાયનાત્મક એના નામ પ્રમાણે જ જે કોઈ પરિસ્થિતિ છે એમાંથી પલાયન કરી જવું નિષ્ફળતાના લીધે વ્યક્તિ જ્યારે હતાશ થાય છે ત્યારે એમાંથી મુક્ત થવા માટે સીધો એ હતાશામાંથી પણ મુક્ત થઈ જાય છે અને જે કોઈ લક્ષ્ય છે એને પણ ભૂલી જવા અથવા તો એને પણ મૂકી દેવા માટેનો એ પ્રયાસ કરે છે આ પલાયનાત્મક બચાવ પ્રયુક્તિઓ છે એ મુખ્યત્વે ચાર પ્રકારની છે પહેલું છે દીવા સ્વપ્ન બીજું છે નિવર્તન ત્રીજું દમન અથવા તો વિસ્મરણ અને છેલ્લું છે પીછેહઠ પહેલું જે છે દીવા સ્વપ્ન એ દીવા સ્વપ્ન તમે બધા જ આ ઉંમરે અનુભવતા હશો ડે ડ્રીમિંગ જેને કહીએ છીએ શેકચલ્લીની વાર્તા તમે બધાએ સાંભળી જ હશે નાનપણમાં આપણે બધા જ ક્યારેક ને ક્યારેક કોક ને કોક સ્વરૂપે ચલ્લી હોઈએ જ છે આપણે આપણી કરિયરની બાબતમાં સ્વપ્ન સેવતા હોઈએ છીએ નાના બાળકને તમે પ્રશ્ન પૂછશો કે તારે મોટા થઈને શું બનવું છે તો ઘણા બાળકો કહેશે કે મારે ટીચર બનવું છે ઘણા એમ કહેશે કે મારે પ્રધાનમંત્રી બનવું છે ઘણા એમ કહેશે કે મારે પાઇલટ બનવું છે દરેક જણ પોતપોતાની કલ્પના પ્રમાણે પોતાના ધ્યેયો કહેતા હોય છે ધીરે ધીરે બાળક મોટું થતું જાય છે ત્યારે એના લક્ષ્યો બદલાય છે અને એના દીવા સ્વપ્નો પણ બદલાય છે આ દીવા સ્વપ્નો તમારા માટે ઉપયોગી હોય છે પરંતુ જ્યારે આ બચાવ પ્રયોક્તિ તરીકે દીવા સ્વપ્નનો ઉપયોગ થાય ત્યારે એનો જે વધુ પડતો ઉપયોગ છે એ તમને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે તમને જે લક્ષ્ય પ્રાપ્ત નથી થતું વ્યક્તિ જ્યારે કોઈ લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતી ત્યારે એ એ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે એવા દીવા સ્વપ્નમાં રાચે છે અને એમાં ને એમાં રત રહે છે અને એને આપણે કહીએ છીએ ડે ડ્રીમિંગ હવે આ ડે ડ્રીમિંગ વ્યક્તિ જો કેળવે તો એ એક પ્રકારની હતાશા છે લક્ષ્ય સિદ્ધ નહીં થઈ શકવાની અને અહમ ગવાવાની પીડા છે એમાંથી મુક્ત તો થઈ જ જાય છે પરંતુ એની સાથે સાથે એના વ્યક્તિત્વને ભારોભાર નુકસાન પહોંચાડે છે દીવા સ્વપ્ન બે પ્રકારના હોય છે વિજેતા નાયકનું દીવા સ્વપ્ન અને પીડિત નાયકનું દીવા સ્વપ્ન વિજેતા નાયકના દીવા સ્વપ્નમાં વ્યક્તિ હંમેશા લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે પોતાને બધા અભિનંદન આપી રહ્યા છે પોતે બહુ જ ખુશખુશાલ છે અને સગા સંબંધીઓ મિત્રો ખૂબ બધા તેની સાથે જ છે એવા દીવા સ્વપ્નમાં રાચતી હોય છે અને આ વ્યક્તિ એ પરિસ્થિતિમાં ખુશખુશાલ રહેતી હોય છે શેખ ચાલલી જે રીતે કે પોતે આ ગાળવો વેચીને એમાંથી બકરી લેશે બકરીમાંથી ગાય લેશે ગાયમાંથી ઘોડા લેશે અને એમાંથી ઘી વેચીને બંગલો બનાવશે એમ સતત સતત પોઝિટિવ કલ્પનાઓ કરીને ખુશ રહેતો પરંતુ આ પોઝિટિવ કલ્પનાઓ વિધાયક કલ્પનાઓ વાસ્તવિક પરિસ્થિતિમાં વ્યક્તિને કોઈ લાભ આપી શકતી નથી એના માટેની પ્રવૃત્તિ કરવી જોઈએ એ પ્રવૃત્તિમાંથી વ્યક્તિ દૂર થઈ જાય છે અને ભવિષ્યમાં તો એને નુકસાન જ થવાનું છે

જે કરિયરની મેં વાત કરી એ બાળકોને પોતાની કરિયર માટેનું ભવિષ્યમાં એ પોતે શું કરવા માગે છે નાગરિક બનવા સારો નાગરિક બનવા માટે એણે શું શું કરવું જોઈએ તો એવા એવી બાળકોની કલ્પના હોય છે એ ઉપયોગી હોય છે પરંતુ જે માત્ર એ સ્વપ્નમાં જ રાચી રહે છે તો ત્યારે એ નુકસાનકારક બચાવ પ્રયુક્તિ બની જાય છે અને એ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે પીડિત નાયકનું દિવા સ્વપ્ન છે પીડિત નાયકના દીવા સ્વપ્નમાં વ્યક્તિ હંમેશા દુનિયા આખી એને દુઃખ પહોંચાડી રહી છે પોતાની સામે ઘણા બધા અવરોધો આવી રહ્યા છે અને પોતારે પોતાને એ અવરોધને પાર પાડવાના છે પોતાને કોઈ સમજતું જ નથી અને પોતે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે જો દુનિયા પોતાની મુશ્કેલીઓને સમજત તો પોતે ઘણો બધો મહાન વ્યક્તિ છે એ પ્રકારની કલ્પનામાં રાચે છે પરંતુ જો એ નુકસાનકારક બને વ્યક્તિનો સમય જ લે તો દીવા સ્વપ્ન એ દીવા સ્વપ્ન જ છે એ કદી સ્વપ્ન સાકાર નથી બનતું અશ્વિનભાઈ આપણે જે વાત કરી કે સર્જકો છે લેખકો છે કવિઓ છે કોઈ પણ મિકેનિકલ એન્જિનિયર છે કે આર્કિટેક્ટ છે એ બધા દીવા સ્વપ્ન તો જોવે જ છે પણ એ સર્જકના દીવા સ્વપ્ન છે કે એ કલ્પના કરી કરીને આ બાબત આમ કરવી જોઈએ આ બાબત આમ કરવી જોઈએ આ રચના આ રીતે થવી જોઈએ એ કલ્પનામાંથી જ ધીરે ધીરે રચના બહાર આવતી હોય છે એ દીવા સ્વપ્ન આચરણમાં મુકાય છે માટે એ બચાવ પ્રયોગતી નથી હા એ સર્જકને ક્યારેક ને ક્યારેક ક્યાંકને ક્યાંક પોતાની નિષ્ફળતા એ ડંખતી હોય છે એટલે જ્વલંત સફળતા મેળવવા માટેના એના દીવા સ્વપ્ન હોય છે જે પોતાની રચના દ્વારા સાકાર કરતા હોય છે તો આવા દીવા સ્વપ્ન ખરેખર ખૂબ ઉપયોગી છે કવિ કાલિદાસ જે અભ્યાસ એ અભણતા ઓછું શિક્ષણ હતું એમની પાસે પણ પોતાના શિક્ષણને ઓછા શિક્ષણને પોતાની ખામીને મહત કરવા માટે એમણે દીવા સ્વપ્ન જોયા અને એ રાજાની કુંવરીને પરણ્યા પરંતુ પછી એમણે ખૂબ એના માટે અભ્યાસમાં રત રહેવા લાગ્યા એમણે ખૂબ જ અભ્યાસ કર્યો ખૂબ જ સ્ટડી કર્યો અને પછી એ વિદ્વાન